નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે હિન્દીમાં પાઠ નંબર 5 ધમક ધમક આકારથી ભણીશું. કાવ્ય નંબર 5 ધમક ધમકાતા થી, જેનો પ્રકાર છે કવિતા અથવા કાવ્ય અને કવિ પ્રયાગ સૂત્ર. તો પ્રયાગ સૂત્ર જેમણે આ કવિતાના રચયિતા છે એમણે હિન્દીમાં ઘણા બધા સાહિત્યની રચના કરી છે. જો કવિ પરિચયમાં જોઈએ તો નવ કાવ્ય સંગ્રહ, કવિતાને ગાન કરવાથી તમને એ કવિતાની અંદર રસ પડશે અને સરળતાથી બધું યાદ પણ રહી જશે. ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, અપની સુંડ ઉઠાતા હાથી, અપની સુંડ ગિરાતા હાથી, અપની સુંડ હિલાતા હાથી, અપની સુંડ ઘુમાતા હાથી, ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, જબ પાણી મેં જાતા હાથી, ભર ભર સુંડ નહાતા હાથી, કિતને કેલે ખાતા હાથી, યહ તો નહીં બતાતા હાથી, ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી, ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. હવે હું એ ગુજરાતી ભાષામાં તમને સમજાવું. ધમક ધમક આતા હાથી, તો હાથી ધમ ધમ કરતો આવે છે. ધમક ધમક જાતા હાથી, હાથી ધમ ધમ કરતો જાય છે. હવે તમારી નોટબુકમાં જે શબ્દ લખવા એ તમારે લખવાના છે.
ધમક ધમક આતા હાથી ધમક ધમક જાતા હાથી હાથી ધમક ધમ કરતો આતા એટલે આવે છે અને હાથી ધમક ધમ કરતો જાય છે અપની સૂંઢ ઉઠાતા હાથી અપની સૂંઢ ગિરાતા હાથી અપની સૂંઢ ગિરાતા હાથી અપની સૂંઢ ઘુમાતા હાથી સૂંઢ એટલે સૂંઢ અપની સૂંઢ ઉઠાતા હાથી હાથી પોતાની સૂંઢને ઊંચી કરે છે અપની સૂંઢ ગિરાતા હાથી હાથી પોતાની સૂંઢને પછાડે છે અપની સૂંઢ ગિરાતા હાથી હાથી એની સૂંઢને હલાવે છે અપની સૂંઢ ઉભાતા હાથી હાથી એની સૂંઢને ફેરવે છે ધમક ધમક આતા હાથી ધમક ધમક જાતા હાથી હાથી ધમ ધમ કરતો આવે છે હાથી ધમ ધમ કરતો જાય છે જબ પાણી મેં જાતા હાથી જબ એટલે જ્યારે પાણી મેં એટલે પાણીમાં જાતા હાથી જ્યારે પાણીમાં હાથી જાય છે ભર ભર સુંડ નહાતા હાથી ભર ભર એટલે ભરી ભરીને સુંડ સુંડમાં પાણી ભરી ભરીને નહાતા હાથી હાથી નહાય છે જબ પાણી મેં જાતા હાથી ભર ભર સુંડ નહાતા હાથી હાથી જ્યારે પાણીમાં જાય છે ત્યારે સુંડને ભરી ભરીને નહાય છે કિતને કેલે ખાતા હાથી કિતને એટલે કેટલા કિતને એટલે કેટલા કેલે એટલે કેળા ખાતા હાથી કિતને કેલે ખાતા હાથી હાથી કેટલા કેળા ખાય છે યહ તો નહી બતાતા હાથી બતાતા કિતને કેલે ખાતા હાથી યહ તો નહી બતાતા હાથી હાથી કેટલા કેળા ખાય છે જણાતો નથી ધમક ધમક આતા હાથી ધમક ધમક જાતા હાથી હાથી ધમ ધમ કરતો આવે છે હાથી ધમ ધમ કરતો જાય છે ફરી વખત એક વખત તમને આ શબ્દ સમજાવો ધમક ધમક આતા હાથી ધમક ધમક જાતા હાથી હાથી ધમ ધમ કરતો આવે છે અને હાથી ધમ ધમ કરતો જાય છે અપની સૂંઢ ઉઠાતા હાથી હાથી પોતાની સૂંઢને ઊંચી કરે છે અપની સૂંઢ ગિરાતા હાથી હાથી પોતાની સૂંઢને તેની સૂંઢને પછાડે છે અપની સૂંઢ ગિરાતા હાથી હાથી તેની સૂંઢને હલાવે છે અપની સૂંઢ ઘુમાતા હાથી હાથી તેની સૂંઢને ફેરવે છે ધમક ધમક ખાતા હાથી ધમક ધમક જાતા હાથી હાથી ધમ ધમ કરતો આવે છે હાથી ધમ ધમ કરતો જાય છે જબ પાણી મેં જાતા હાથી ભર ભર સૂંઢ નહાતા હાથી હાથી જ્યારે પાણીમાં જાય છે ત્યારે સૂંઢ ભરી ભરીને નહાય છે કિતને કેળે ખાતા હાથી એ તો નહીં બતાતા હાથી હાથી કેટલા કેળા ખાય છે એ કોઈને જણાતો નથી ધમક ધમક આતા હાથી ધમક ધમક જાતા હાથી ધમ ધમ કરતો આવે છે અને હાથી ધમ ધમ કરતો જાય છે વિદ્યાર્થી મિત્રો આ કવિતાને તમારે વાંચન કરવાની છે અને એનું
ગાન મૌખિક અર્થના શીખવાનું છે. હવે એના સ્વાધ્યાયની ચર્ચા આપણે આગળ ફિલ્મમાં કરીશું.